नमस्कार मित्रों, આપણે આગળના લેક્ચરની અંદર થિયરી જોઈ ગયા છે, જે અવલોકન 1 થી 9 સુધીના. આજે આપણે સધ્યે 10 પર 4 માં દાખલા જોઈએ, અને જેમાં અમુક અવલોકન અને સૂત્રનો ઉપયોગ છે એવા દાખલા જોઈએ. પહેલા તો પહેલો દાખલો છે 10.4 નો, કે સદિશ A બરાબર I માઈનસ 7 J પ્લસ 7 K અને સદિશ B બરાબર 3I માઈનસ 2J પ્લસ 2 K હોય તો A ક્રોસ B નું માન શોધો. તો અહીંયા આપણે ખબર છે A ક્રોસ B આગળ આપણે થિયરી માં સત્તા કરી કે A ક્રોસ B એક સદિશ રાશિ છે. તો પહેલા A ક્રોસ B મેળવી અને પછી એનું માન મેળવો. તો આપણે લખીએ કે અહીં A ક્રોસ B સદિશ A, સદિશ A શું છે? I માઈનસ 7 છે પ્લસ 7 કે, અથવા તો આને લખો, આપણે આને લખીએ કે 1 માઈનસ 7 પ્લસ 7 ક્રોસ બી સદિશ 3i માઈનસ 2j પ્લસ 2k, એટલે કે આને આપણે લખવું તો કે 3 માઈનસ 2 પ્લસ 1. હવે આના ક્રોસ પ્રોડક્ટ આગળ આપણે આના આ પ્રકારના ઉદાહરણ આપેલા છે થિયરીમાં, દાખલા મને જે આપણે જોઈએ આપણે આનો ક્રોસ કઈ રીતે થાય. તો કે પહેલા ઘટક સિવાયના બીજો અને ત્રીજો ઘટક જે લેવા છે, તો માઈનસ 7 પ્લસ 7, માઈનસ 7 પ્લસ 7 અને અહીંથી માઈનસ 2 પ્લસ 2 બીજો ઘટક, એની આગળ દિશાની માઇનસ, પેલો અને ત્રીજો ઘટક છે 1 7, નિશ્ચયકમાં 1 7, અહીંથી આવશે 3 2 અને ત્રીજો ઘટક કઈ રીતે મળશે? તો કે આમાં ત્રીજા ઘટક સિવાય એટલે કે પેલો અને બીજો ઘટક, તો 1 7 3 અને માઇનસ 2. આની ગણતરી કરી આપણે તો આ પેલો ઘટક માઇનસ 14 માઇનસ માઇનસ 14 તો માઇનસ માઇનસ પ્લસ 14, તો આનો જવાબ આવશે નિશ્ચયકનો 0. અહીંયા આગળ નિશાની માઇનસ, આ 2 માઇનસ 21, 2 માઇનસ 21 એટલે થશે માઇનસ 19, 2 માઇનસ 21 અથવા તો એવું કંઈક લખી આપણે 2 માઇનસ 21 અને ત્રીજો ઘટક માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 21. સાદરૂપ આપી દઈએ તો આ 0, અહીંથી આનો જવાબ માઇનસ 19, પણ અહીંયા આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 19, અને અહીંયા માઇનસ 2 પ્લસ 21 એટલે કે પ્લસ 19. તો આ મળ્યું A ક્રોસ B. એક રીત છે અથવા બીજી રીત આપણે ખબર છે કે I J K પછી નિશ્ચયકની અંદર I J K 1 માઇનસ 7 પ્લસ 7 3 માઇનસ 2 2 એ રીતે મેળવો છો તો પણ જવાબ આપણો આ મળશે. એટલે આ જે છે એ પહેલી વાત છે કે A ક્રોસ B. હવે A ક્રોસ B નું માન, A ક્રોસ B નું માન આપણે ખબર છે સદિશ નું માન મેળવવા માટે આપણે જે સદિશ રાશિ છે એનો માન કેવી રીતે મેળવીએ, તો કે એનો વર્ગ અને વર્ગમૂળ લઈએ એટલે એનું માન મળે. તો અહીંયા જે આપણા ઘટકો આપેલા છે એમાં મળે છે 0 19 અને 19. તો આનું માન શું થાય? તો આનું માન એટલે પેલા ઘટકનો વર્ગ એટલે 0 નો વર્ગ વત્તા 19 નો વર્ગ વત્તા 19 નો વર્ગ, એટલે કે અને આપણે સાદરૂપ આપી દઈએ તો 0 નો વર્ગ તો 0 વત્તા 19 નો વર્ગ, 19 નો વર્ગ વર્ગ કરીએ તો એમને રાખીએ વત્તા 19 નો વર્ગ, 19 નો વર્ગ ન કરીએ તો પણ 2 વખત છે આ કાય વર્ગમૂળ ની અંદર 2 એને ગુણ્યા 19 નો વર્ગ, 19 નો વર્ગ એક વખત વત્તા 19 નો વર્ગ બીજી વખત 2 ગુણ્યા 19 નો વર્ગ. આનું વર્ગમૂળ લઈએ તો આ 19 છે તો વર્ગ ને વર્ગમૂળ જાય અને 2 નું વર્ગમૂળ, એટલે આનો જવાબ મળશે 19 વર્ગમૂળ માં 2. બરાબર છે? પ્રશ્ન સમજ જવા 19 નો વર્ગ, અથવા તો આપણે એવું કરી શકીએ 19 નો વર્ગ વત્તા 19 નો વર્ગ જે કઈ થાય એનો સરવાળો કરી અને પછી નો વર્ગમૂળ લઈએ તો બંને એક વાત છે, અથવા તો આ 2 વખત છે તો 2 ગુણ્યા 19 નો વર્ગ. હવે આ વર્ગમૂળ લઈએ ત્યારે આ વર્ગ અને વર્ગમૂળ જાય એટલે 19 હશે, 2 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં
बे तो आ क्यू ए क्रॉस बी नु मान आगे लैक्चर अंदर आ पण वात करी गया छे के
डी आ सदिश जे छे अने आपणे ए सदिश કહીએ અને આ બી સદિશ કહીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે બે સદિશ છે એના ક્રોસ ગુણાકારનો માન એના બરાબર છે આવું આપણે થિયરીમાં અવલોકન નંબર 9 માં જોઈ ગયા છે તો અહીંયા આપણે જોઈએ તો આપેલો શું છે તો કે a a એટલે કે i - j + 3k એટલે કે 1 - 1 અને 3 તથા બીજો પાસ પછીની બાજુનો જે વાત કરી છે એમાં b સદિશ આપ્યો છે 2i - 7j + k એટલે કે 2 - 7 1 હવે આપણે ક્રોસ મેળવ્યો ભઈ કે a ક્રોસ b તો a એટલે 1 - 1 3 ક્રોસ b એટલે 2 - 7 1 લખીએ અહીંયા પહેલા ઘટક સિવાય પહેલા ઘટક સિવાય એટલે કે માઈનસ 1 3 અને માઈનસ 7 1 પછી આપણે નિશાને માઈનસ બીજા ઘટક સિવાય એટલે કે 1 3 અને 2 1 અને ત્રીજા ઘટક સિવાય એટલે કે 1 માઈનસ 1 અને 2 માઈનસ 7 સાદુ રૂપ આપી દઈએ ને તો આ માઈનસ 1 પ્લસ 1 20 થશે એટલે આનો જવાબ મળશે 20 1 માઈનસ 6 1 માઈનસ 6 એટલે માઈનસ 5 આગળ નિશાની માઈનસ છે એટલે પ્લસ 5 અને છેલ્લે માઈનસ 7 પ્લસ 2 એટલે માઈનસ 5 આખરી એ ક્રોસ બી હવે આપણે કહો છે વાત કરી પ્રમાણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ માપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આના બરાબર સદિશ જે બે પાસ પાસે ની બાજુના સદિશ છે એનું માન આપણે એક ક્રોસ બી તો મેળવી લીધું છે તો એનો માન મેળવીએ તો આનો માન શું થાય કે વર્ગમૂળ ની અંદર 20 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા માઈનસ 5 નો વર્ગ સાદુ રૂપ આપી દઈએ 20 નો વર્ગ એટલે 400 વત્તા 5 નો વર્ગ એટલે 25 વત્તા માઈનસ 5 નો વર્ગ એટલે પણ 25 તો આ સરવાળો જે છે 25 અને 25 50 50 અને 400 400 ને 50 તો આ કેવું છે દ્રવણ અથવા તો વર્ગમૂળ નીકળે આ કચ્ચા છે કે 450 છે આના માં આ લખેલું કે 2 ગુણ્યા 225 2 ગુણ્યા 225 તો આ 225 નું વર્ગમૂળ થાય 15 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 આનો જવાબ જે છે એ આ પ્રમાણે આપણે કહી શકાય કે 15 વર્ગમૂળમાં 2 તો આ જેવી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આજના દિવસમાં આપણે જે ભણ્યા એ તો 1 ક્રોસ b નું માન પછી આપણે બીજા દાખલામાં 2 તમને સદિશ આપ્યા હોય 2 3 બિંદુ આવ્યો અને એની ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર ઉપર છે આ જ પ્રકારના ઉદાહરણ તમારે જે હોમવર્કમાં કરવાના છે ઉદાહરણ નંબર 22 24 અને 25 22 24 અને 25 આ ત્રણ ઉદાહરણ છે જેમાં ઉદાહરણ નંબર 22 છે એ પહેલા દાખલા પ્રકારનું છે એક ક્રોસ બી નું માન મેળવવાનું છે ઉદાહરણ નંબર 24 છે આ 9મા દાખલા પ્રકારનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે ઉદાહરણ નંબર 25 જે છે એ 10મા દાખલા પ્રકારનું છે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો આ ત્રણ દાખલા હોમવર્કમાં કરશું આજ પૂરતું આટલું રાખશું ધન્યવાદ